આ બધો રસ્તો છે આવવાનો, મને એટલા તો તમે ગોતી ઈકો તરકા. અને આ છે અમારી ઓફિસ કહેવાતી, જ્યાં સ્ટાફના માણસો રહેતા. આ મશીન જો પડ્યા છે મીઠાનગરનું કામ કર. અને હું 2012 અને 2013 ને 14 અહીંયા રહેલો છું, અહીંયા ચૂપડું બાંધીને રહેલો છું. લોકેશન બહુ ગજબ છે. તો મિત્રો, અત્યારે હવે સાફ સફાઈના કામે લાગી ગયા છીએ. ખાસો ટાઈમ થઈ ગયો, હમણાં આવ્યા નહોતા. તું નહોતો આવ્યો, હું તો આવ્યો હતો હમણાં. એવું છે? હું આવ્યો હતો હમણાં, હું નહોતો રહી ગયો તો. હરેક તમારી ઈચ્છા પૂરી થાય. અને મામાના ઘણા બધા વિડીયો છે અહીંના વાયરલ થયેલા, એમાં પણ ઘણા કમેન્ટ કરીને પૂછેલું છે કે તમે ક્યાં છો, આ કઈ જગ્યાએ છે. તો અમારા ગામની બાજુમાં જ છે. અમારી ગામની બાજુમાં આઈ થિંક દરિયા કિનારે 4 કિલોમીટર છે. અહીંથી એક જેટ સામે દેખાય ને તે દરિયો છે, પેલા પાળાની પાછળ દરિયો છે. ત્યાં જવાય એવું નથી, નહીતર અત્યારે ભરતીનું પાણી આવી ગયેલું છે, નહીતર ત્યાંય જઈને તમને બતાવત. એના હિસાબે આ હાલત થાય છે. જો કે આ કોઈને ખબર એ નથી કે અંદર આવેલી છે અત્યારે. નહીં આવે એ જ આવે પહોંચી. આ ફૂલ છે ને એ 4 દિવસથી એક આમ કોથળીમાં પેક છે. મારે એમ હતું કે કરમાઈ જશે, પણ એક ફૂલ નથી કરમાયું. વિચાર કરજે, 4 દિવસથી આ કોથળીમાં પેક છે. ગુલાબના ફૂલ જોઈએ છે. ગુલાબ અને વિડીયો મામાનો વાયરલ થયેલો છે, તમે જોયેલો જ હશે. ઘણા મારા વિડીયો અહીંયા છે. ઓવનના હિસાબે આમ ખાલી કરવું પડે, બાકી ફૂટી જાય છે. જો તમે જોઈ શકો છો પવન. રાહુલભાઈ અગરબત્તી અહીંયા મૂકી છે. અને રાહુલ આજ કેટલી આ ઘણા ટાઈમથી આવ્યો નથી અહીંયા, અને આજે આવ્યો છે. અને બ્લોગ જોતા હોય તો ભૂલશો માફ કરજો, જો કે અમને કોઈ વિધિની નથી ખબર. અને બીજી વસ્તુ કે રાહુલ હવે અગરબત્તી પવન જ એટલો છે. હાલો તો શ્રી પ્રકોટ નાખી રાહુલભાઈ. બહુ ગજબનો વ્યૂઝ છે મિત્રો. લોકેશન બહુ ગજબ છે. આ તો જોકે મારે કહેવાય નહીં. આજે ને અહીંયા અમારો સોલ્ટ છે, અત્યારે પડતર છે. મામા પણ અહીંયા સોલ્ટમાં જ પહેલાં કામ કરતા, ત્યારથી જ માને છે. આ બાજુ અમારું ગામ છે, પેલી સાઈડ અમારું ગામ, આ સાઈડ ખાડી, આ સાઈડ ખાડી, એની સામે પીપાવો ફોર્ટ. જો તમને દેખાય છે તો ફાઈનલી મિત્રો દાદાના દર્શન કરી લીધા છે. અને
ફાઇનલી અમે દરગાહે ચાદર તો ચડાવી દીધી છે અને અતિ આનંદ આવે છે અહીંયા આવીને. તમે પણ પધારજો વિક્ટરની બાજુ પીપાવધામ, પીપાવધામની એક્ઝેક્ટ દરિયા કિનારે રામદેવ સોલ્ટ ત્યાં આવેલું છે. તો કે આ બધી જમીન અત્યારે પડતર જ છે, કાંઈ કામ નથી ચાલતું અત્યારે. અને હું 2012 અને 2013 અને 2014 અહીંયા રહેલો છું, અહીંયા ચૂપડું બાંધીને રહેલો છું. અને આ છે અમારી ઓફિસ કહેવાતી, જ્યાં સ્ટાફના માણસો રહેતા. આ મશીન જો પડ્યા છે, મીઠાનગરનો હું કામ કરતો ને ત્યારનો હું દાદા પાસે આવું છું, આજકાલનો નથી આવતો. ઘણા લોકો એમ ઘણું કોમેન્ટો એવી કરે છે, પણ એને એક રિક્વેસ્ટ છે કે ખાસા ટાઈમથી 2013-14 તેમના હું આ ઝૂંપડું બાંધી રહેતો અને મારા પાસે ઝૂંપડાના ફોટોય છે. હું કદાચ મેમરીમાં મારા સેવ પડેલા છે, કાઢીને તમને હું શેર પણ કરી કે હું અહીંયા ઝૂંપડું બાંધીને રહેલો છું. અને અહીંથી હું ચાલીને સ્ટડી કરવા જતો અને મારા મમ્મી પપ્પા અહીંયા મજૂરી કરતા, ત્યારને હું અહીંયા આવું છું ભાઈ. તો હા, વ્લોગ કેવો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બે લાઈકને દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરી દેજો. રાહુલ શું કરવાનું છે, કંઈ કહેવાનું છે? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આખો જો, અરે આખો તો છેલ્લે સુધી આવ્યા છે તો જ જોઈએ. ને આ ઓફિસ હતી અને અહીંયા આવજ ને બાવજ ને ઘણું આવતું પેલા, હજી આવે જ છે, એવું નથી. ચાલો મહાદેવ હર, જય પીર દાદા, જય પીર દાદા. તો આમ આ બધો રસ્તો છે આવવાનો, મને એટલું લાગતો તમે ગોતી ઈકો ધરકા તમે જુઓ. ફોર વ્હીલ નો હાલે, બળદ ગાડું ટ્રેક્ટર બે જ વસ્તુ હાલે, ટુ વ્હીલર. કેમ લાગે તમે દરગાહ ગોતી એકસો જુઓ, તમે ખાલી વ્યૂ જુઓ. આ આવો જાવ, કઈ દે સરસ હોય બધાય. નદી આવી ગયો, બળદ કાઢું સ્પીડ. હા, નદી આવી ગઈ.